નાની વિરાણીના દયાપરમાં અકાદરીના પર્વએ ખેતરમાં પૂજન સાથેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ષો જૂની પરંપરાને ચાલુ રાખવામાં આવી હતી. અકાદરીના દિવસે શુભકાર્યની શરૂઆત કરાય છે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા. અકાદરી એટલે સૂર્ય અને ચંદ્ર બંનેનો ઉચ્ચ રાશિમાં પ્રવેશ અને વણમાગ્યું મુહૂર્ત કહેવાય છે. વર્ષોની જૂની પરંપરા મુજબ અખાત્રીના દિવસે ખેડૂતો ખેતરમાં જઈને પ્રતિમાનું પૂજન કરી શુભ કાર્યની શરૂઆત કરતા હોય છે. લખપત તાલુકાના નાના વિરાણીના દયાપર ગામે આજે ખેતરમાં અખાત્રીના દિવસે કૃષિ પૂજનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્વાધ્યાય પરિવારના જયંતિભાઈ લીંબાણી સહિતના ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના પ્રમુખ રતનસિંહભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે કર્મ એ જ ભક્તિ છે. આપણા વડવાઓએ અખાત્રીના દિવસે પૂજન કરવાનું ભૂલ્યા નથી. એ પરંપરા અને સંસ્કૃતિ આપણે પણ જાળવી રાખવી જોઈએ તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર કચ્છ સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુ ધર્મપ્રેમી યાત્રાગણ માટે વસુંધરા યાત્રા સંઘ અંજાર પ્રસ્તુત કરે છે એક અદભુત અવિસ્મરણીય તીર્થાટન, હિમાલયના ખોળામાં ભવ્ય દર્શન, મહાયાત્રા, ઉત્તરાખંડ અને ચાર ધામની તીર્થયાત્રા. પ્રવાસ શુલ્ક રૂપિયા 14,500 પ્રતિ યાત્રિક. યાત્રા પ્રવાસ સમય તારીખ 7-10-2019. પ્રત્યેક દિવસમાં નિયત સંખ્યામાં યાત્રી લેવાના હોય તો વેલાસર આપનું નામ રજીસ્ટર કરાવો. વસુંધરા યાત્રા સંઘ, જૂની ઓઝાશેરી, અંજાર, કચ્છ. મોબાઈલ નંબર 94-269-65-479. સમાજના મહામંત્રી જયંતિભાઈ ગોગારીએ અખાત્રીના દિવસે ખેડવાનું કામ ચાલુ કરવામાં આવે છે પરંપરા ભૂલવી ન જોઈ અને તેમને આ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. યુવક મંડળના પૂર્વ પ્રમુખ બાબુભાઈ પોકાર, મણિભાઈ પોકાર વગેરે ધરતી પૂજન કર્યું હતું. આ ધરતી પૂજનની કામગીરીમાં શાસ્ત્રી વિશ્વનાથ જોશીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરાવ્યું હતું અને આ ગરિમાને જાળવી રાખી હતી. પરસોત્તમભાઈ ડોસાણી, જયશ્રીબેન ડોસાણીના યજમાન પદે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રામજીભાઈ પટેલ, મણિભાઈ ભગવત, જયંતિભાઈ પટેલ, પરસોત્તમભાઈ ભાણજીભાઈ સહિતના પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.